મજામાં મજામાં છો. હવે આપણે ધોરણ 7 ગુજરાતીમાં બે પાઠ ભણી ચૂક્યા છે, અખબારી મોત અને કાવ્ય જનની. હવે પછીનો જે આપણો પાઠ છે, પાઠનું શીર્ષક છે હાઈ સ્કૂલમાં, અને પાઠના લેખક તો ના કહી શકાય પરંતુ રચિતા કોણ છે? આપણા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજી, મોહનદાસ કરમચંદ ગાંધી. અને આ જે પાઠ છે એ પાઠનો પ્રકાર કયો છે? આત્મકથા ખંડ. ગાંધીજી દ્વારા લખેલી જે આત્મકથા છે, કઈ આત્મકથા? સત્યના પ્રયોગ. એમાંથી થોડો ઘણો અંશ એટલે કે થોડો ઘણો ભાગ આ પાઠમાં આપણને દર્શાવવામાં આવ્યો છે. હવે પહેલા પ્રકાર વિશે માહિતી સમજી લઈએ કે આત્મકથા ખંડ, આત્મ શબ્દનો અર્થ શું થાય છે? પોતે, પોતાની જાત. વિશે ખંડ, લખેલું વૃતાંત. કોઈ પણ વ્યક્તિ હોય, આમ તો તમે પાઠમાં જુઓ તો શું જોવા મળે છે કે કોઈ પણ લેખક હોય અથવા તો કવિ હોય તો અન્ય વિષયની માહિતી પોતાના લેખમાં ઉતારેલી હોય, પરંતુ આત્મકથા એટલે વ્યક્તિના જીવનમાં જે હકારાત્મક અને જે સાચે ને સાચે જે અનુભૂતિ એને પોતાના જીવન દરમિયાન કરેલી હોય એના વિશેનું લખાણ, જે વૃતાંત પાના ઉપર પોતાની જાતે ઉતારવામાં આવે છે, તે વસ્તુને અથવા તેવા લખાણને આત્મકથા કહેવામાં આવે છે. તો ગાંધીજીની ખૂબ જ પ્રખ્યાત ફેમસ છે સત્યના પ્રયોગો, અને એમાંથી આ હાઈસ્કૂલમાં એ શીર્ષક હેઠળ નાનકડો વૃતાંત તમારે આપેલો છે કે બાળપણમાંથી લઈ અને જેમ જેમ ગાંધીજી મોટા થતા ગયા એમ તેમ તેમના જીવનમાં કઈ કઈ ઘટનાઓ બની એની માહિતી આપેલી છે. પાઠ જોઈએ. પાઠ 12 હાઈસ્કૂલમાં ગાંધીજી વિશે તમારે વધારે સમજાવવાનું રહેતું નથી કે જન્મ પોરબંદરમાં થયો હતો, એમણે કયા કાર્યો કર્યા છે, બરાબર છે? પ્રકરણ વિશેની થોડી ઘણી માહિતી મેળવી લઈએ તો આ પ્રકરણ ગાંધીજીની આત્મકથા સત્યના પ્રયોગોમાંથી લીધેલું છે. ગાંધીજીના વિદ્યાર્થી કાળના કેટલાક સ્મરણો છે એ આ ખંડમાં આપણને વર્ણવવામાં આવ્યા છે. પાઠ શરૂ કરીએ કે વિવાહ થયા ત્યારે હું હાઈસ્કૂલમાં ભણતો હતો એ હું આગળ લખી ગયો છું. તે વેળા અમે ત્રણેય ભાઈ એક જ સ્કૂલમાં ભણતા, જ્યેષ્ઠ બંધુ ઉપલા ધોરણમાં હતા અને જે ભાઈના વિવાહની સાથે મારા થયા હતા તે મારાથી એક વર્ષ આગળ હતા. હવે આટલું વાંચો એમાં આપણે એવું સમજી શકીએ છીએ કે લેખક એટલે કે ગાંધીજી જ્યારે નાના હતા, વિદ્યાર્થી અવસ્થામાં હતા અને સ્કૂલમાં ભણતા હતા ત્યારનો પ્રસંગ ગણાવેલો છે. ટોટલ કેટલા ભાઈ હતા? ત્રણ ભાઈ હતા. વિવાહનું પરિણામ આવ્યું કે બંને ભાઈનું વર્ષ એક વર્ષ નકામું ગયું. મારા ભાઈને સારું તો એકીએ વિષમ પરિણામ આવ્યું. વિષમ એટલે ખરાબ. આપણે એવું કહીએ છીએ કે બાળ વિવાહ એ ખોટી પ્રથા છે, પરંતુ અહીંયા ગાંધીજીના પણ બાળપણમાં વિવાહ થઈ ચૂક્યા હતા એ આપણે આના પરથી સમજી શકીએ છીએ કે બાળપણમાં વિવાહ થયા એટલે બંને ભાઈનું એક વર્ષ ભણવાનું બગડ્યું હતું. વિવાહ પછી ભાઈ તો નિશાળમાં જ રહી શક્યા નહીં, અને આવો કનિષ્ઠ પરિણામ તો દૈવ જાણે કેટલા જોવાનું આવતું હશે. ગાંધીજી શું કહેશે કે આવું જે બાળ લગ્નનું જે શૈક્ષણિક પ્રવૃત્તિ છે એની પર જે માઠી અસર થાય છે એ મારા અને મારા ભાઈ સાથે નહીં પરંતુ કેટલાક જે બાળકો છે એમની સાથે પણ આ વસ્તુ થઈ ચૂકી છે. વિદ્યાભ્યાસ અને વિવાહ બેઉ એક સાથે તો હિન્દુ સંસારમાં જ હોય. મારો અભ્યાસ ચાલુ રહ્યો. હાઈસ્કૂલમાં હું ફોર્થ નિશાળીઓ ન ગણાતો. ફોર્થ નિશાળીઓ એટલે
અભ્યાસ માં જે વિદ્યાર્થી નું બિલકુલ ધ્યાન ન હોય અને ભણવામાં રસ જ ન હોય તેવો વિદ્યાર્થી શિક્ષકોની પ્રીતિ પ્રીતિ એટલે લાગણી પ્રેમ હંમેશા મે સાચવી હતી દરેક વર્ષે માબાપને વિદ્યાર્થીના અભ્યાસ તેમજ વર્તન વિશે જે પ્રમાણપત્ર મોકલવામાં આવતા તમે પણ શાળામાં જુઓ છો ને કે દર મંથલી દર મહિને તમારો પ્રોગ્રેસ રિપોર્ટ કાર્ડ પ્રગતિ પત્રક તમારા માતા પિતા પેરેન્ટ્સને મોકલવામાં આવે છે અને આખા મહિના દરમિયાન તમે અભ્યાસમાં કેવા છો અન્ય પ્રવૃત્તિમાં જ કેવા છો એ બધાનો રિપોર્ટ તમારા માતા પિતાને મળે છે બસ એવી જ વસ્તુ ગાંધીજીના શાળામાં પણ હતી કે દરેક વર્ષે મા બાપને આજે અભ્યાસની પ્રવૃત્તિ થતી એના વિશેનું પ્રમાણપત્ર મોકલવામાં આવતું હતું તેમાં કોઈ દિવસ મારું વર્તન કે અભ્યાસ ખરાબ થવાની ટીકા થઈ હતી નહીં એટલે ગાંધીજી અહીંયા કહે છે કે મેં શાળામાં અન્ય બાળકો સાથે અથવા તો અન્ય શિક્ષક સાથે કોઈ પણ ખરાબ વર્તન કર્યું હોય કે અભ્યાસમાં ધ્યાન ન આપ્યું હોય એવી કોઈ જ પ્રવૃત્તિ મેં કરી ન હતી એટલે કે ગાંધીજીના પ્રમાણપત્રમાં કોઈ જ ફરિયાદ કરવામાં આવતી ન હતી બીજા ધોરણ પછી ઇનામો પણ લીધા અને પાંચમા તથા છઠ્ઠા ધોરણમાં અનુક્રમે માસિક 4 રૂપિયા અને 10 રૂપિયાની શિષ્યવૃત્તિ મળી હતી શિષ્યવૃત્તિ એટલે બધાને ખબર છે સ્કોલરશીપ કે વર્ષના અંતે બાળકના અભ્યાસ પરથી જે નાણાકીય સહાય આપવામાં આવે છે તેને શિષ્યવૃત્તિ કહેવામાં આવે તો અહીંયા પણ ગાંધીજીને અભ્યાસમાં સારા હતા તેથી કયા કયા ધોરણમાં પાંચમા અને છઠ્ઠા ધોરણમાં 4 રૂપિયા અને 10 રૂપિયાની શિષ્યવૃત્તિ મળી હતી આ મળવામાં મારી હોશિયારી કરતાં દેવે વધારે ભાગ લીધો હતો દેવ એટલે નસીબ ગાંધીજી પોતે સ્વીકારે છે કે પાછું છે આત્મકથા ખંડ અને આત્મકથા એટલે જીવનમાં બનેલી સાત્વિક સચ્ચાઈવાળી ઘટના કે હું એટલો હોશિયાર નહોતો કે મને શિષ્યવૃત્તિ મળે પરંતુ મારા નસીબ જોકે મળી હતી એ વૃત્તિઓ બધા વિદ્યાર્થીઓને સારું નહીં પણ જેઓ સૌરાષ્ટ્ર પ્રાંતના હતા સૌરાષ્ટ્ર એટલે સૌરાષ્ટ્રનો જૂનાગઢ પોરબંદરનો જે વિસ્તાર છે એ જે એરિયા કહેવાય વિસ્તારનો એને સૌરાષ્ટ્ર પ્રાંત કહેવામાં આવે છે એટલે કે સૌરાષ્ટ્રના પ્રદેશમાં વસતા વિદ્યાર્થીઓ જે હતા સૌરાષ્ટ્ર પ્રાંતના તેઓ તેમાં પહેલું પદ ભોગવતા હતા એટલે કે એ વિદ્યાર્થીઓ માટે શિષ્યવૃત્તિની વ્યવસ્થા થયેલી હતી 40-50 વિદ્યાર્થીના વર્ગમાં તે કાળે સોરઠ પ્રાંતના વિદ્યાર્થીઓ કેટલા હોઈ શકે ખ્યાલ આવ્યો કે 40 વિદ્યાર્થીઓ હોય એમાંથી શિષ્યવૃત્તિ દરેક હોશિયાર હોય તો ન મળે 40માંથી 30 હોશિયાર તો ન મળે પરંતુ સોરઠ પ્રાંતના જે મુખ્યત્વે વિદ્યાર્થીઓ હતા એમના માટે જ શિષ્યવૃત્તિની જોગવાઈ થયેલી હતી અને કેટલા હોય 5 હોય 6 હોય એથી વધારે હોય નહીં મારું પોતાનું સ્મરણ એવું છે કે મને મારી હોશિયારી વિશે કંઈ માન ન હતું ગાંધીજી શું કહે છે મને યાદ છે કે હું એટલો બધો હોશિયાર હતો એવું હું કહી શકું નહીં ઇનામ કે શિષ્યવૃત્તિ મળે તો મને આશ્ચર્ય હતું કારણ કે ગાંધીજીને પોતાને ખબર છે કે આપણે ભણવામાં એટલા હોશિયાર નથી પણ શિષ્યવૃત્તિ કીધું ને એમણે નસીબ જોગે મળતી હતી કેમ કે તેઓ સૌરાષ્ટ્ર પ્રાંતમાં પોરબંદરના હતા માટે પણ મારા વર્તન વિશે મને બહુ ચીવટ હતી ચીવટ એટલે કાળજી ગાંધીજી પોતે સ્વીકારે છે કે અભ્યાસમાં આપણું એટલું ધ્યાન નહોતું પરંતુ અન્ય સાથેનું બિહેવિયર જે વર્તન હતું એ બરાબર ગાંધીજી કાળજીપૂર્વક ચોકસાઈપૂર્વક ચીવટપૂર્વક અન્ય વ્યક્તિ સાથે વર્તન કરતા હતા
વર્તન ના કોડ આવે તો મને રડવું જ આવી જાય. શિક્ષક ને ટપકો આપો પડે, ટપકો એટલે આપણે તો શિક્ષક ગમે એટલી વાર બોલે પણ જે કરતા હોય એ કરવાનું. જ્યારે ગાંધીજી ને સહેજ શિક્ષક બોલે તો રડી પડતા હતા. એવું મારે હાથે કંઈ પણ થાય અથવા શિક્ષક ને તેવું ભાષે ભાષે એટલે તેવું લાગે એ મને અસહ્ય થઈ પડતું, એટલે મારાથી એ સહન થતું નહીં. કોઈ દિવસ શિક્ષક મને બોલે અથવા તો ઠપકો આપે. એક વખત માર ખાવો પડ્યો હતો એવું મને સ્મરણ છે. ગાંધીજી એ પણ સ્વીકારે છે કે બાળપણમાં શિક્ષકે એક દિવસ મને માર્યો હતો એવું પણ મને યાદ છે. મારનું દુઃખ નહોતું પણ હું દંડને પાત્ર ગણાયો એ મહાદુઃખ હતું. શિક્ષકે મને માર્યો એનું કોઈ જ મને દુઃખ ન હતું, કદાચ મારી ભૂલ હશે, પરંતુ મને શિક્ષા થઈ દંડ કેમ થયો એ ગાંધીજીના મનમાં પ્રશ્ન ગૂંચવાયેલો રહે છે. હું ખૂબ રડ્યો. ગાંધીજી કહે છે કે મને દંડ થયો તેથી હું રડી પડ્યો. આ પ્રસંગ પહેલા કે બીજા ધોરણનો છે? બીજો પ્રસંગ સાતમા ધોરણનો. આપણે પહેલા કીધું કે આ બધા પ્રસંગ ગાંધીજી જ્યારે વિદ્યાર્થી કાળમાં એટલે કે શાળામાં જતા હતા એ શાળાના વિદ્યાર્થી જીવનના પ્રસંગો છે. હવે સાતમા ધોરણમાં શું થયું હતું? તો સાતમા ધોરણમાં તે વખતે દોરાબજી કેદલજી એની હેડમાસ્ટર હતા. હેડમાસ્ટર એટલે આચાર્ય, જેને તમે પ્રિન્સિપાલ કહો છો તે. શું નામ હતું? દોરાબજી એદલજી ગીમી હેડમાસ્ટર. નામ યાદ રાખજો. તે વિદ્યાર્થી પ્રિય હતા. કેમ કે તેઓ નિયમ જળવાવતા, પદ્ધતિસર કામ કરતા ને લેતા, બરાબર. પોતે પણ કામમાં એટલા ચોકસાઈપૂર્વક હતા આચાર્ય, અને વિદ્યાર્થી પાસે કામ કરાવડાવવામાં પણ તેટલી ચોકસાઈ રાખતા હતા કે જેને આપણે સ્ટેપ બાય સ્ટેપ એટલે પદ્ધતિસરનું શિક્ષણ કહીએ છીએ, તથા શિક્ષણ ઠીક આપતા હતા. તેમણે ઉપલા ધોરણના વિદ્યાર્થીઓને સારું કસરત ક્રિકેટ ફરજિયાત કર્યા હતા. કે શાળાના બધા વિષયોની સાથે જે આ ધીમી સાહેબ હેડમાસ્ટર હતા એમણે શું કર્યું હતું? ઉપલા ધોરણના એટલે કે મોટા ધોરણના જે વિદ્યાર્થીઓ હોય 7-8 ધોરણના, તેમના માટે સ્પોર્ટ તમે રમો છો ને એવી રીતે ક્રિકેટ અને પીટી એટલે કે કસરત જેવા વિષયો શું કર્યા? ફરજિયાત કર્યા હતા. મને તેનો અણગમો હતો. ગાંધીજી સ્વીકારેલા છે એમને ક્રિકેટમાં કે કસરતમાં કોઈ જ રસ હતો નહીં. અણગમો, અણગમો એટલે જે પ્રવૃત્તિ આપણને કરવી ન ગમતી હોય એના પ્રત્યેની ધૃણા, એને અણગમો કહેવામાં આવે. ફરજ પડી તે પહેલા કદી કસરત ક્રિકેટ કે ફૂટબોલમાં ગયો જ ન હતો. આપણને ગમતું ના હોય અને કોઈ કરવાનું કે એના ગમે મનથી પણ કમ્પલસરી થઈ જાય, ફરજિયાત થઈ જાય તો આપણે કમ અને પણ એ વસ્તુ સ્વીકારવી પડે. એ જ વસ્તુ ગાંધીજી જોડે થયું. કોઈ રસ હતો નહીં છતાં એ ફરજિયાત થયું એટલે કમ અને ક્રિકેટ ફૂટબોલ અને કસરતમાં જવું પડ્યું હતું. ન જવામાં મારી સર્વાંગ પ્રકૃતિ પણ એ કારણ હતી. હવે ગાંધીજીને કેમ અણગમો હતો આ પ્રવૃત્તિમાં તેના કારણ બતાવે છે. પહેલું કારણ કયું હતું? ગાંધીજીની શરમાળ પ્રકૃતિ. પ્રકૃતિ શબ્દ શું થાય? સ્વભાવ. આમ બે અર્થ થાય, પ્રકૃતિ એટલે સ્વભાવ અને પ્રકૃતિ એટલે નેચર કુદરત. અહીં કયો લેવાનો છે? સ્વભાવ. કસરત ન કરવાનું કારણ પહેલું કહ્યું, ગાંધીજીની શરમાળ પ્રકૃતિ સ્વભાવ. હવે હું જોઉં છું કે અણગમો મારી ભૂલ હતી. ગાંધીજી મોટા થયા અને ખ્યાલ આવ્યો કે આ વસ્તુ જરૂરી છે એટલે ગાંધીજીને સમજાય છે કે ન જવું એ મારી ભૂલ.
સાથે શિક્ષણની સાથે સંબંધ ન હોય એવા ખોટા વિચાર તે વેળાનું ધરાવો આપણે એવું સમજ્યા કે હિત પ્રવૃત્તિ કશી જરૂરી નથી પરંતુ ચોપડા એમ્બેસન બસ પરંતુ ગાંધીજી શું કહે છે એ વસ્તુ ખોટી છે પાછા થઈ સમજ્યો કે વ્યાયામને લીધે શારીરિક કેળવણી અને માનસિકતા જેવું સ્થાન વિદ્યાભ્યાસમાં હોવું જોઈએ એ વ્યાયામ કસરત ઇમ્પીડન્ટમાં જાઓ છો ને તે તેના લીધે જ શારીરિક સ્વાસ્થ્ય કેળવાય છે જ્યારે અહીંયા બેસીને ભણો છો તમે ક્લાસમાં એનાથી શેનો વિકાસ થાય ફક્ત ને ફક્ત માનસિક સ્વાસ્થ્યનો વિકાસ થાય છે પછી શું કહેતા ગાંધીજી કે છતાં કસરતમાં ન જવાથી મને નુકસાન ન થયું એમ મારે જણાવવું જોઈએ તેનું કારણ એ છે કે પુસ્તકોમાં ખુલ્લી હવા ખાવા ફરવા જવાની ભલામણ વાંચેલી તે મને ગમેલી ગાંધીજી શું કહે છે કે કસરતમાં હું ન હોઉં પણ એના બદલે એમને ચાલવા જવાનું ગમતું હતું ને તેથી હાઈસ્કૂલના ઉપલા ધોરણથી ફરવા જવાની ટેવ મને પડી તે છેવટ સુધી ચાલુ રહી ફરવું એ પણ વ્યાયામ તો છે જેને આપણી ભાષામાં સવારનું વોકિંગ કહીએ છીએ તેથી મારું શરીર પ્રમાણમાં પસાયેલું બન્યું હતું એટલે પસાયેલું એટલે સશક્ત બરાબર હડતલ મજબૂત બન્યું હતું અણગમાનું બીજું કારણ પિતાજીની સેવા કરવાની તીવ્ર ઈચ્છા હતી પહેલું કારણ અને બીજું કારણ પિતાજીની સેવા આ બેના લીધે ગાંધીજી કસરતમાં જતા નહીં નિશાળ બંધ થાય કે તરત ઘેર પહોંચી સેવામાં પડી જતો જ્યારે કસરત ફરજિયાત થઈ ત્યારે આ સેવામાં વિઘ્ન પડી ગયેલા અડચણ થઈ પિતાજીની સેવા કરવાને ખાતર કસરતની માફી મળવી જોઈએ એવી વિનંતી કરી પણ ગીમી સારે સાના માફી આપે એક તો આપણને ગમતું ના હોય અને ફરજિયાત કરે આપણે શું કરીએ એ વસ્તુથી હંમેશા ભાગવાના જુદા જુદા કારણો શોધીએ ગાંધીજીએ પણ આ કારણો શોધી કાઢ્યા એક શનિવારે નિશાળ સવારની સાંજે 4 વાગે કસરતમાં જવાનું હતું મારી પાસે ઘડિયાળ ન હતી આકાશમાં વાદળ હતા તેથી વખતની કંઈ ખબર ન રહી વાદળાથી હું છેતરાઈ ગાંધીજી શું કહે છે શનિવાર પીટીએમ પીરિયડમાં જવાનું હતું કસરતમાં પરંતુ ઘડિયાળ ન હોવાને કારણે ગાંધીજી સમયસર પહોંચી શક્યા નહીં કસરતમાં પહોંચ્યું ત્યાં તો બધા જતા રહ્યા બીજા દિવસે ગીમી સાહેબે હાજરી તપાસી હું ગેરહાજર નીકળ્યો મને કારણ પૂછ્યું તો મેં જે હતું તે કારણ બતાવ્યું તેમણે સાચું ન માન્યું અને મારો એક આનો કે બે આનો એટલો એ મને બરાબર યાદ નથી અને મને દંડ થયો હું ખોટો કર્યો એનું મને અતિશય દુઃખ થયું હું ખોટો નથી એ કેમ કરીને સિદ્ધ કરું ગાંધીજી સાચું બોલ્યા પરંતુ ગીમી સાહેબ માન્યા નહીં અને એમને દંડ કર્યો ગાંધીજી શું કહે છે કે મને દંડ થયો પનિશમેન્ટ મળી એનું કોઈ જ દુઃખ નથી પરંતુ મને ખોટો કેમ સમજવામાં આવ્યો ખરેખર ગાંધીજી પ્રતિભાર પણ ખોટું બોલ્યા હતા નહીં તો કે હું મને મારી જાતને સાચે કેવી રીતે સિદ્ધ કરી શકું કશો જ ઉપાય ન રહ્યો મનમાં ને મનમાં સંસમી રહ્યો સંસમી રહેવું એટલે ધૂંધવાઈ ઉઠવું જ્યારે વ્યક્તિ અંદરની જે વાત હોય એ અન્ય વ્યક્તિને ન કહી શકે કે બહાર એ વસ્તુ કાઢી ન શકે ત્યારે મનમાં ને મનમાં એ ગુસ્સો ભરેલો રહેશે એને શું કહેવાય સંસમી રહેવું સમજો કે સાચું બોલનારે અને સાચું કરનારે ગાફેલ રહેવું જોઈએ નહીં ગાફેલ એટલે કોઈ પણ પ્રવૃત્તિથી
આપણે અજાણ રહેવું જોઈએ નહીં, એટલે કે સતર્ક રહેવું જોઈએ કોઈ પણ બાબતમાં. આવી ગફલત, ગફલત એટલે ભૂલ. મારા ભણતરના સમયમાં આ પહેલી અને છેલ્લી હતી. મને ઝાંઝુ સ્મરણ, સોરી મને ઝાંખું, કે ઝાંખું એટલે કાચું સ્મરણ છે, એટલે યાદ છે કે છેવટે હું કોઈ દંડ માફ કરાવી શક્યો હતો. કસરતમાંથી તો મુક્તિ મેળવી જ નિશાળના સમય પછી પોતે મારી હાજરી પોતાની સેવાના અર્થ ઈચ્છે છે એવો પિતાશ્રીનો કાગળ હેડમાસ્ટરને મળવાથી મને કસરતમાંથી મુક્તિ મળી હતી. એટલે ગાંધીજીએ કસરતમાં જવામાંથી એમના જે પિતાજી હતા ગાંધીજીના, એમણે ગિમી સાહેબને પત્ર લખ્યો કે ગાંધીજી ખાસો સમય મારી સેવામાં ઉડાડે છે અને તેમને પિતાજીની સેવા કરવા માટે કસરતમાંથી મુક્તિ આપવામાં આવી. વિદ્યાર્થી મિત્રો, આપણો પાઠ ઘણો લાંબો છે. આજે આપણે આ પાઠ અહીં સુધીનો રાખીએ છીએ. શબ્દાર્થને હું આની સાથે વર્કશીટમાં મોકલીશ, તમારે તમારી નોટમાં જોડે જોડે લખવાના રહેશે. આવતી વખતે પાઠ આગળ ચલાવીએ ત્યારે વધારાનો આપણે અભ્યાસ કરાવીશું. ત્યાં સુધી જય સ્વામિનારાયણ.